દિવસે વિશ્વભરમાં પોતાનો કેર વર્તાવ્યો છે ત્યારે કોઈ પણ સ્થળેથી પરત ફરતા જે પ્રવાસીઓ હોય છે તેનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. વાત કરીએ જો અંબાજીની, અંબાજીમાં રાજસ્થાન રાજ્યની સરહદેથી પ્રવેશતા જે લોકો છે, આ લોકોનું કોઈ પણ પ્રકારના સાધન વડે નહીં પરંતુ ફક્ત ને ફક્ત પૂછપરછ કરીને આરોગ્ય વિભાગ દ્વારા તેનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે શું આવી જ રીતે થાય છે કોરોના વાયરસનું સ્ક્રીનિંગ? હાલના તબક્કે કોરોનાની કોઈ રસી નથી શોધાય. કોરોના વાયરસ તો ચેપ ન ફેલાય અને ફેલાવાને અટકાવવા માટે થઈને સમગ્ર વિશ્વમાં યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. કોરોના વાયરસને ફેલાવતો અટકાવવો એ એક જ માત્ર બચાવનો ઉપાય છે. ત્યારે અંબાજીમાં રાજસ્થાન રાજ્યની સરહદેથી પ્રવેશતા લોકોનું માત્ર ને માત્ર પૂછપરછ કરીને કોઈ પણ પ્રકારના સાધન વગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસનું સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે. પ્રશ્ન એ થાય છે કે આવું તે કેવું સ્ક્રીનિંગ? અહીં ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં આ વાયરસ વધુ ફેલાયેલું છે. રાજસ્થાનથી રોજના કેટલાય પ્રવાસીઓ, મુસાફરો અંબાજી થઈને ગુજરાતમાં પ્રવેશે છે. આરોગ્ય વિભાગ માત્ર દેખાડો કરી રહ્યું હોય તેવું લાગે છે. અંબાજીથી 5 કિલોમીટર રાજસ્થાન સરહદે ગુજરાત છાપરી પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા માત્ર ને માત્ર પૂછપરછ કરીને લોકોને પ્રવેશ કરવા દે છે. તેમની પાસે કોઈ પ્રકારના સ્ક્રીનિંગના સાધનો જ નથી, પ્રાથમિક દવાઓ પણ નથી, સામાન્ય તાપમાન માપવાનું ટેમ્પરેચર ગન જેવું પણ સાધન નથી. એવોમાં જો કોરોનાગ્રસ્ત વ્યક્તિ ગુજરાતમાં પ્રવેશી જાય, તેનાથી બીજા લોકોને ચેપ લાગશે તો તેનો જવાબદાર કોણ રહેશે? એક તરફ સરકાર દ્વારા પ્રજાને સ્વયંભૂ જનતા કર્ફ્યુ દ્વારા સહયોગની અપીલ કરાય છે, ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા આવી બેદરકારી દાખવવામાં આવી રહી છે. આ બાબતની નોંધ લેવી છે, કારણ કે આ બાબત અતિશય ગંભીર બાબત છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેવલપાણીથી અહીંયા મૂકેલા છે કોરોના રાજસ્થાનથી જે આવતા પ્રવાસીઓ ગુજરાતમાં પ્રવેશે છે એના માટે અમને સ્ક્રીનિંગ કરવા માટે મૂકે છે. અમે લોકોને પૂછીએ છીએ કે તમને કોઈ લક્ષણ જણાય, તાવ શરદી કોઈ લક્ષણ હોય તો અમે એના માટે લોકોને સ્ક્રીનિંગ કરી અહીંથી અમે અમારા મેડિકલ ઓફિસરશ્રીને જાણ કરી અને તેમને વોટેજ અથવા અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેબલપોણી સાથે રિફર કરીએ છીએ. આ માટે તમને કયા સાધનો આપવામાં આવેલા છે? આ માટે અમે એ લોકોને અમારા મેડિકલ ઓફિસર તરફથી જાણ થઈ છે કે અમને જાણ કરેલી છે કે અમે એ લોકોને પૂછીશું અને કોઈ બી એ લોકોને લક્ષણ જણાય તો ઇમિડિયેટલી તરત જ એ લોકોને અમે અમારા પ્રાથમિક આરોગ્ય મેડિકલ ઓફિસરશ્રીને જાણ કરી. ચેક કરવા માટે કોઈ સાધન છે ખરું? ચેક કરવા માટે અમારા જોડે કોઈ સાધન નથી. અરવિંદ અગ્રવાલ, જીટીવી ન્યૂઝ, અંબાજી.